મિત્રો, હવે આપણે શીખવાનું છે ટૂલ નંબર 1 ઝેડનો 0 કઈ રીતે સેટ કરવો. આપણે કોઈ પણ પ્રોગ્રામ બનાવ્યો હોય, માની લ્યો કે એની અંદર 4 ટૂલ કે 5 ટૂલ કામ કરતા હોય. હવે એની અંદર આપણે 5 ટૂલ કામ કરતા હોય ને, તો 5 ટૂલનો ઝેડનો અને એક્સનો 0 સેટ કરવો પડે. ઝેડનો અને એક્સનો 0 સેટ કર્યા પછી જ આપણે કોઈ પણ પ્રોગ્રામને રન કરાવી શકાય છે. તો અત્યારે આપણે શીખવાનું છે 1 ટૂલનો ઝેડનો 0 સેટ કરતા એ કઈ રીતે ઝેડનો 0 સેટ કરવાનો છે એ શીખવાડું છું. જોજો, સૌથી પહેલાં જવાનું છે આપણે MDI મોડમાં. MDI મોડનું ફૂલ ફોર્મ થાય, MDIનું ફૂલ ફોર્મ થાય મેન્યુઅલ ડેટા ઇનપુટ. બરાબર, MDI મોડમાં જઈને અહીં લખવાનું છે ડિસ્પ્લેમાં G97, પછી ઇનપુટ આપવાનું, પછી લખવાનું T1, પછી ઇનપુટ આપવાનું, પછી લખવાનું M16, જગ્યા છોડવાની, અહીંથી લખવાનું D1, પછી પાછું ઇનપુટ આપવાનું, ત્યાર પછી લખવાનું M03, જગ્યા છોડીને S500. MDI મોડમાં જઈ અને આ 4 લાઇન લખી રિસેટ મારી અને સાયકલ સ્ટાર્ટ આપવાનું છે. જ્યારે હું સાયકલ સ્ટાર્ટનું બટન દબાવીશ ત્યારે અહીં જોજો, ટરેટ ઇન્ડેક્સ થશે અને સ્પિન્ડલ છે એ 500 RPM એ ફરવા માંડશે. આ જે 4 લાઇન છે મિત્રો, આ 4 લાઇનનો શું મતલબ છે ને એ તમને ટોપિક નંબર 18માં ખ્યાલ આવી જશે, એટલે એનું ટેન્શન ન લેતા. બરાબર છે, અત્યારે આપણે 1 ટૂલનો 0 સેટ કરવાનો છે તો T1 હોવું જરૂરી છે. બરાબર, 1 ટૂલનો 0 સેટ કરી છીએ તો અહીંયા T1 હોવું જરૂરી છે. હવે રિસેટ મારી અને સાયકલ સ્ટાર્ટ કરીશ. હું સાયકલ સ્ટાર્ટ કરીશ એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું. જોજો, ટૂલ નંબર 1 ઇન્ડેક્સ થઈ જશે, આની જગ્યાએ 1 ટૂલ આવી જશે અને સ્પિન્ડલ છે, આને સ્પિન્ડલ કહેવાય, સ્પિન્ડલ છે એ 500 RPM એ ફરવા માંડશે. બરાબર છે, અત્યારે 1 ટૂલ પોઝિશનમાં આવી ગયું અને સ્પિન્ડલ છે એ 500 RPM એ ફરવા માંડ્યો. હવે આપણે આ ટૂલને આ ફેસમાં ટચ કરાવવાનું છે. શું કામે અહીંયા ટચ કરાવવાનું છે? તો કે આપણે કોઈ પણ પ્રોગ્રામ બનાવી છીએ તો તમને ખ્યાલ હશે કે ઝેડનો 0 આગલા ફેસમાં ગણીએ છીએ. એ જે 0 ગણી અને આપણે પ્રોગ્રામ બનાવી છીએ તો એ જગ્યાએ આ ટૂલને આ જગ્યાએ ટચ કરાવી અને એનો 0 પણ સેટ કરવો પડે. હાલો, MDI મોડમાં જઈ આ 4 લાઇન લખી રિસેટ મારી અને સાયકલ સ્ટાર્ટ કર્યું. હવે આપણે જવાનું છે જોગ મોડમાં. જોગ મોડમાં જઈને Z- તરફ ટૂલને આગળ વધારવાનું. હું Z- દબાવું છું, એક્સિસ આગળ વધશે. જો Z- તરફ આગળ વધારી ફેસની નજીક લઈ આવવાનું છે, પછી X- બટન દબાવી અને નીચે લેવાની છે એક્સિસને. જે એક્સિસ નીચે આવે છે અત્યારે, એક્સિસ નીચે લઈ આવવાની આટલે સુધી. હવે ટૂલ નજીક આવી ગયું છે એટલે આપણે ફીડરેટ ઓવરરાઈડનું બટન છે એને ધીમું કરી નાખવાનું. એક ઉપર રાખી ફીડરેટ ઓવરરાઈડનું બટન એક ઉપર રાખી Z- બટન દબાવી અને આ ફેસમાં ટૂલને ટચ કરાવી દેવાનું છે. જો અત્યારે હમણાં ટચ થશે એટલે થોડોક છોલ ઉડશે. ટૂલ ટચ થવા આવે ત્યારે ફીડરેટ ઓવરરાઈડ ધીમું હોવું જરૂરી છે મિત્રો. બરાબર, જો અત્યારે ટૂલ આપણું ટચ થઈ ગયું છે, ટૂલ ટચ થઈ ગયા પછી શું કરવાનું? તો કે આ ફીડરેટ ઓવરરાઈડનું બટન છે ને એને 20 ઉપર કરી નાખવાનું, 20-30 ઉપર કરી અને X+ બટન દબાવી રાખવાનું. X+ એટલે એક્સિસને આપણે ઉપર લઈ જશું. બરાબર છે, આટલું ઉપર લઈ ગયા પછી રિસેટનું બટન દબાવી દેવાનું. હવે આ જગ્યાએ આપણે ટૂલને ટચ કરાવી અને X-axisમાં ટૂલને ઉપર લઈ ગયા છીએ, ઝેડમાં જ્યાં સુધી આપણે 0 પ્રોસેસ ન કરીએ ત્યાં સુધી એક્સિસને ઝેડમાં મૂવમેન્ટ કરાવવાનું હોતું નથી. અત્યારે અહીં ટચ કરાવી દીધું, એક્સમાં ઉપર લઈ લીધું. હવે આપણે 0 સેટ કરવાની પ્રોસેસ કરશું. અત્યારે જુઓ, 1 ટૂલ ઝેડમાં 0 એ પડ્યું એવું નથી બતાવતું, માઇનસમાં 0.099 એ પડ્યું એવું બતાવે. તો આ જગ્યાએ જ્યાં આપણે ટચ કરાવ્યું ટૂલને એ જગ્યાએ આપણે ઝેડનો 0 સેટ કરી લેશું. મેઝર ટૂલ, પછી મેન્યુઅલી, પછી ઝેડવાળું આ બટન દબાવવાનું, 2 કર્સર નીચે લઈ ત્યાં 0 લખી અને ઇનપુટ આપવાનું,
પછી સેટ લેન્થ સેવ પોઝિશન અને બે વખત બેક. હું ફરીથી ઝીરો સેટ કરવાની પ્રોસેસ તમને શીખવાડું છું. ટૂલને ટચ કરાવી દીધા પછી મેઝર ટૂલ મેન્યુઅલી ઝેડ વાળું બટન દબાવવાનું, બે વાર કર્સર નીચે લેવાનું, ત્યાં ઝીરો લખીને ઇનપુટ આપવાનું, પછી સેટ લેન્થનું બટન દબાવવાનું, સેવ પોઝિશનનું બટન દબાવવાનું, બે વખત બેક આપી દેવાનું. આ થઈ ખાલી આપણી ઝેડ એક્સિસની ઝીરો સેટ કરવાની પ્રોસેસ. એક નંબરના ટૂલનો આપણે ઝેડનો ઝીરો સેટ કરી નાખ્યો. જો અત્યારે અહીં તમને ઝીરો ઝીરો બતાવે છે, મતલબ એક નંબરનું ટૂલ જે છે, આ જે ટૂલ છે એ હવે જે કાંઈ કામ આપણે પ્રોગ્રામની અંદર જે કાંઈ લખ્યું હોય છે ને એ અહીંયા ઝીરો ગણી અને કામ કરશે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આવી જ રીતે આપણે એક્સનો ઝીરો સેટ કરવાનો છે. એક્સના ઓફસેટ કઈ રીતે લેવા એ તમને શીખવાડું છું.